नमस्कार विद्यार्थी मित्रों, अत्यारे आपणे शीखवा जई रह्या छीए धोरण 6 अंग्रेजीनो चोथो युनिट वॉच योर वॉच। टू वॉच एटले जोवू अने वॉच एटले घड़ियाळ। अहीं बे अर्थमां वॉच शब्द वपराणो छे। वॉच पहेलुं वॉच छे ई आज्ञार्थक क्रियापद तरीके क्रियापद छे। वॉच एटले जुओ, योर એટલે તમારી, અને ફરી વખત વોચ વપરાયું છે એ ઘડિયાળ માટે વપરાયું છે। વોચ યોર વોચ, તમારી ઘડિયાળ જુઓ। એમાં સ્ટોરી છે એ ડિફરન્ટ એક્સપિરિયન્સ। ડિફરન્ટ એટલે જુદો જ, અનોખો। એક્સપિરિયન્સ એટલે અનુભવ। એ ડિફરન્ટ એક્સપિરિયન્સ, એક જુદો અનુભવ। એમાં પાર્ટ વન, I had a bad experience. I had to have એટલે ની પાસે હોવું અથવા ને થવું। I had હેવનું ભૂતકાળનું રૂપ છે, હેડ એટલે મારે હતો અથવા મને થયો હતો। એ બેડ એક્સપિરિયન્સ, બેડ એટલે ખરાબ, એક્સપિરિયન્સ એટલે અનુભવ। I had a bad experience, મને એક ખરાબ અનુભવ થયો હતો। It happened last week. To happen એટલે થવું અથવા બનવું, એનું ભૂતકાળનું રૂપ છે happened એટલે થયું હતું। Last week, last એટલે ગયું અથવા છેલ્લું, week એટલે અઠવાડિયું। It happened last week, તે ગયા અઠવાડિયે થયો હતો, એટલે કે મને ખરાબ અનુભવ થયો હતો, તે અનુભવ છે ગયા અઠવાડિયે થયો હતો। There was a marriage ceremony in my neighborhood. There was, to be એટલે હોવું, ભૂતકાળનું રૂપ છે was એટલે હતો। એ મેરેજ સેરીમની, મેરેજ એટલે લગ્ન, સેરીમની એટલે સમારોહ અથવા ઉત્સવ। There was a marriage ceremony, એટલે એક લગ્ન સમારોહ હતો। In my neighborhood, in એટલે my એટલે મારા, neighborhood એટલે પડોશ, neighbor એટલે પડોશી, neighborhood એટલે પડોશ। There was a marriage ceremony in my neighborhood, મારા પડોશમાં એક લગ્ન સમારોહ હતો। There was a lot of noise. There was, to be એટલે હોવું અથવા થવું, there was એટલે હતો અથવા થયો હતો। A lot of એટલે ખૂબ જ અથવા પુષ્કળ, noise એટલે ઘોંઘાટ। There was a lot of noise, ખૂબ જ ઘોંઘાટ હતો। I could not sleep properly. I એટલે કે હું, could not sleep, to sleep એટલે ઊંઘવું, can sleep એટલે ઊંઘી શકું, કેનનું ભૂતકાળનું રૂપ છે could. I could not sleep એટલે હું ઊંઘી શક્યો ન હતો, properly એટલે યોગ્ય રીતે। There was a lot of noise, I could not sleep properly. ખૂબ જ ઘોંઘાટ હતો, હું યોગ્ય રીતે ઊંઘી શક્યો ન હતો। સો આઈ વોક અપ એટ 8:30. સો એટલે તેથી, આઈ વોક અપ, ટુ વેકઅપ એટલે જાગવું, વેકઅપનું ભૂતકાળનું રૂપ છે વોકઅપ। આઈ વોક અપ એટલે હું જાગ્યો, ક્યારે, એટ 8:30. હાફ પાસ્ટ એટ એટલે 8:30 વાગ્યે। સો આઈ વોક અપ એટ 8:30, તેથી હું 8:30 વાગ્યે જાગ્યો। આઈ ગોટ અપ ક્વિકલી, ટુ ગેટ અપ એટલે ઉઠવું, એનું ભૂતકાળનું રૂપ છે ગોટ અપ એટલે ઉઠ્યો। આઈ ગોટ અપ એટલે હું ઉઠ્યો, ક્વિકલી એટલે ઝડપથી। એન્ડ ટુક એ શાવર ઇન એ હરી, એન્ડ એટલે અને, ટુક એ શાવર, ટુ ટેક એ શાવર એટલે સ્નાન કરવું। એન્ડ ટુક એ શાવર, અને સ્નાન કર્યું, ઇન એ હરી, ઇન એ હરી એટલે ઉતાવળમાં, હરી એટલે ઉતાવળ, ઇન એ હરી ઉતાવળમાં। આઈ ગોટ અપ ક્વિકલી એન્ડ ટુક એ શાવર ઇન એ હરી, હું ઝડપથી ઉઠ્યો અને ઉતાવળમાં સ્નાન કર્યું। I had no time to take a cup of tea. I had એટલે મારી પાસે હતો,
અને આઈ હેડ નો એટલે મારી પાસે ન હતો, ટાઈમ એટલે સમય, ટુ હેવ એટલે ની પાસે હોવું અથવા ને હોવું, એ હેવનું ભૂતકાળનું રૂપ છે હેડ. આઈ હેડ નો ટાઈમ એટલે મારી પાસે સમય ન હતો, ટુ ટેક એટલે લેવા, એ કપ ઓફ ટી, એ કપ એટલે કપ, ઓફ ટી એટલે ચાનો. આઈ હેડ નો ટાઈમ ટુ ટેક એ કપ ઓફ ટી, મારી પાસે ચાનો એક કપ લેવાનો પણ સમય ન હતો, એટલે કે મારી પાસે ચા પીવાનો સમય ન હતો. ઇટ વોઝ 10 to 9, ઇટ વોઝ 10 to 9, 10 to 9 એટલે 9:10, એટલે કે 9:10 મિનિટની વાર હોવી. ઇટ વોઝ 10 to 9, એટલે કે 9:10 મિનિટની વાર હતી. I draw my bike fast. To drive એટલે ચલાવવું, એનું ભૂતકાળનું રૂપ છે ડ્રો. I draw એટલે મેં ચલાવી, my bike એટલે મારી બાઇક, fast એટલે ઝડપથી. I draw my bike fast, મેં ઝડપથી મારી બાઇક ચલાવી. I had to reach on time. I hoped, to hope એટલે આશા રાખવી. I hoped એટલે મને આશા હતી, to reach એટલે પહોંચવાની, on time એટલે સમયસર. I hoped to reach on time, મને સમયસર પહોંચવાની આશા હતી. I accelerate the bike, I એટલે કે મેં accelerated એટલે ગતિ વધારી, સેની, the bike, to accelerate એટલે ગતિ વધારવી, એનું ભૂતકાળનું રૂપ છે એક્સેલરેટેડ. તો આઈ એક્સેલરેટેડ ધ બાઇક, મેં બાઇકની ગતિ વધારી. ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ, ધ ટ્રાફિક લાઇટ એટલે કે ટ્રાફિક લાઇટ, વોઝ એટલે હતી, રેડ એટલે કે લાલ. ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ, ટ્રાફિક લાઇટ લાલ હતી. આઈ ફેલ્ડ ટુ સ્ટોપ my bike at the traffic signal. I failed, to fail એટલે નિષ્ફળ જવું. I failed એટલે હું નિષ્ફળ ગયો, to stop એટલે અટકાવવા, my bike એટલે મારી બાઇકને, at the traffic signal, traffic signal-એ. તો I failed to stop my bike at the traffic signal, હું ટ્રાફિક સિગ્નલે મારી બાઇકને અટકાવવા નિષ્ફળ ગયો, એટલે કે હું મારી બાઇકને ટ્રાફિકના સિગ્નલે અટકાવી શક્યો નહીં. આઈ કન્ટિન્યુડ ટુ ડ્રાઈવ ફાસ્ટ, આઈ કન્ટિન્યુડ, ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, એનું ભૂતકાળનું રૂપ છે કન્ટિન્યુડ, એટલે મેં ચાલુ રાખ્યું, ટુ ડ્રાઈવ એટલે ચલાવવાનું, ફાસ્ટ એટલે ઝડપથી. આઈ કન્ટિન્યુડ ટુ ડ્રાઈવ ફાસ્ટ, મેં ઝડપથી ચલાવવાનું ચાલુ રાખ્યું. એ પોલીસમેન સ્ટોપ્ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ, એ પોલીસમેન એટલે પોલીસમેને સ્ટોપ્ડ એટલે અટકાવ્યો, મી એટલે મને, એટ ધ નેક્સ્ટ સર્કલ, નેક્સ્ટ સર્કલ એટલે પછીના સર્કલે અથવા પછીના વર્તુળે. તો એ પોલીસમેન સ્ટોપ્ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ, એક પોલીસમેને મને પછીના સર્કલે અથવા પછીના વર્તુળે અટકાવ્યો. ઓ સીટ, આઈ વિસ્પર્ડ, ઓ સીટ એટલે કે આ સીટ છે એ નિરાશા અથવા તો અણગમો વ્યક્ત કરતો ઉદ્ગાર શબ્દ છે. ઓ સીટ, આઈ વિસ્પર્ડ, ટુ વિસ્પર એટલે ધીમેથી ગણગણવું અથવા ધીમેથી બોલવું. આઈ વિસ્પર્ડ, હું ધીમેથી બોલ્યો. ધ પોલીસમેન એપ્રોચ્ડ મી, ધ પોલીસમેન એટલે કે પોલીસમેન એપ્રોચ્ડ, ટુ એપ્રોચ એટલે આવી પહોંચવું. ધ પોલીસમેન એપ્રોચ્ડ એટલે પોલીસમેન આવી પહોંચ્યા મી, મારી પાસે. ધ પોલીસમેન એપ્રોચ્ડ મી, પોલીસમેન છે મારી પાસે આવી પહોંચ્યા. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. યુ રેન ધ રેડ લાઇટ, યુ રેન, ટુ રન એટલે દોડવું અથવા તો ચલાવી જવું. યુ રેન ધ રેડ લાઇટ, તે રેડ લાલ લાઇટ છે એ ઓળંગી.
Can I see your driving license and papers, please? Can I see? To see એટલે જોવું, can see એટલે જોઈ શકું. Can I see? હું જોઈ શકું your driving license. તારું ડ્રાઇવિંગ લાયસન્સ એટલે કે વાહન ચલાવવાનો પરવાનો, એન્ડ પેપર્સ અને કાગળો એટલે કે દસ્તાવેજો, પ્લીઝ મહેરબાની કરીને. કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર્સ પ્લીઝ? હું તારા ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર જોઈ શકું? આઈ ગોટ ઓફ માય બાઇક. ટુ ગેટ ઓફ એટલે માથી ઉતરવું, એનું ભૂતકાળનું રૂપ છે ગોટ ઓફ. હું માથી ઉતર્યો, શેમાંથી? માય બાઇક, મારી બાઇકમાંથી. આઈ ગોટ ઓફ માય બાઇક, હું મારી બાઇક પરથી ઉતર્યો. આઈ ટેપ્ડ માય બેક પોકેટ. આઈ ટેપ્ડ, ટુ ટેપ એટલે અહીંયા ટકોરો મારવો અથવા તો તપાસવું. આઈ ટેપ્ડ એટલે કે મેં તપાસ્યું માય બેક પોકેટ. માય એટલે મારું, બેક પોકેટ એટલે પાછળનો ખિસ્સો. આઈ ટેપ માય બેક પોકેટ, મેં મારો પાછળનો ખિસ્સો છે એ તપાસ્યો. આઈ સર્ચડ ઇન માય બેગ. આઈ સર્ચડ, ટુ સર્ચ એટલે શોધખોળ કરવી. આઈ સર્ચડ એટલે મેં શોધખોળ કરી. ઇન માય બેગ એટલે મારી થેલીમાં અથવા મારા દફતરમાં. આઈ સર્ચ માય ઇન માય બેગ, મેં મારી બેગમાં તપાસ કરી. આઈ પીપ્ડ ઇન ટુ માય સાઈડ કેસ. આઈ પીપ્ડ ઇન ટુ, ટુ પીપ ઇન ટુ એટલે માં ડોક્યુ કરવું. આઈ પીપ્ડ ઇન ટુ એટલે મેં માં ડોક્યુ કર્યું, શેમાં? માય સાઈડ કેસ. માય એટલે મારી, સાઈડ કેસ એટલે બાજુની બેગ. તો આઈ પીપ્ડ ઇન ટુ માય સાઈડ કેસ, મેં મારી બાજુની બેગમાં એટલે કે બાજુ પર રાખવાની બેગમાં ડોક્યુ કર્યું. નો સાઇન ઓફ માય વોલેટ. નો સાઇન, નો સાઇન એટલે કોઈ સંકેત ન હતો. ઓફ એટલે નો, શેનો? માય વોલેટ. માય એટલે મારા, વોલેટ એટલે કે પાકીટનો. નો સાઇન ઓફ માય વોલેટ એટલે કે મારા વોલેટનો કોઈ સંકેત નહોતો. એક્સક્યુઝ મી ઓફિસર, મેં કીધું. એક્સક્યુઝ મી એટલે મને માફ કરો ઓફિસર, અધિકારી શ્રી. એક્સક્યુઝ મી ઓફિસર, અધિકારી શ્રી મને માફ કરો. આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ. આઈ લેફ્ટ, ટુ લીવ એટલે છોડવું. આઈ લેફ્ટ એટલે કે મેં છોડ્યું છે એટલે કે હું છોડી આવ્યો છું. માય વોલેટ એટલે કે મારો વોલેટ. એટ હોમ એટલે કે ઘરે. તો એક્સક્યુઝ મી ઓફિસર, આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ. હું મારું વોલેટ અથવા તો પાકીટ ઘરે મૂકી આવ્યો છું એટલે કે ઘરે ભૂલી ગયો છું. આઈ એમ ઇન એ હરી. આઈ એમ એટલે હું છું, ઇન એટલે માં, શેમાં? હરી એટલે ઉતાવળ. આઈ એમ ઇન એ હરી, હું ઉતાવળમાં છું. આઈ સેડ, આઈ સેડ એટલે કે મેં કહ્યું. ઓફકોર્સ ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ. ઓફકોર્સ એટલે કે અલબત્ત. ધ પોલીસમેન એટલે કે પોલીસમેને ડીડ નોટ એક્સેપ્ટ, ટુ એક્સેપ્ટ એટલે સ્વીકાર કરવો, સ્વીકારવું. ડીડ નોટ એક્સેપ્ટ એટલે સ્વીકાર્યું નહીં. માય એક્સક્યુઝ એટલે મારી માફી. તો ઓફકોર્સ ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ. અલબત્ત પોલીસમેને મારી માફી સ્વીકારી નહીં. હી ટોલ્ડ મી. હી ટોલ્ડ, ટુ ટેલ એટલે કહેવું, ભૂતકાળનું રૂપ છે ટોલ્ડ એટલે તેણે કહ્યું, મી એટલે મને. હી ટોલ્ડ મી, તેણે મને કહ્યું. કીપ યોર બાઇક હિયર. કીપ, ટુ કીપ એટલે રાખવું. અહીંયા આજ્ઞાર્થક વાક્ય છે. કીપ એટલે રાખી દે, યોર બાઇક તારી બાઇક, હિયર એટલે અહીં. કીપ યોર બાઇક હિયર, તારી બાઇક અહીં રાખી દે. ગો હોમ, ગો એટલે જા. ટુ ગો એટલે જવું, અહીંયા આજ્ઞાર્થક વાક્ય છે. ગો, જા. હોમ એટલે ઘરે. એન્ડ કમ,
टु कम एटले आवू ए पण आज्ञार्थक क्रियापद तरीके छे। कम एटले आव, विथ ध लाइसन्स, विथ एटले साथे, सेनी साथे, ध लाइसन्स, लाइसन्स साथे। कीप योर बाइक हियर, गो होम एंड कम विथ ध लाइसन्स। તારી બાઇક અહીં રાખી દે, ઘરે જા અને લાયસન્સ સાથે આવ। લકીલી આઈ હેડ સમ કોઇન્સ ઇન માય બેગ। લકીલી એટલે સદનસીબે, આઈ હેડ એટલે મારી પાસે હતા, સમ કોઇન્સ, સમ એટલે થોડાક, કોઇન્સ એટલે સિક્કાઓ, ઇન માય બેગ, મારી બેગમાં। લકીલી આઈ હેડ સમ કોઇન્સ ઇન માય બેગ। સદભાગ્યે અથવા સદનસીબે મારી પાસે મારી બેગમાં થોડાક સિક્કાઓ હતા। આઈ કોટ એ પબ્લિક ટ્રાન્સપોર્ટ। આઈ કોટ, ટુ કેચ એટલે પકડવું। આઈ કોટ એટલે મેં પકડ્યું, કેચનું ભૂતકાળનું રૂપ છે કોટ, મેં પકડ્યું। અ પબ્લિક ટ્રાન્સપોર્ટ, પબ્લિક એટલે જાહેર, ટ્રાન્સપોર્ટ એટલે પરિવહન માટેનું વાહન। આઈ કોટ એ પબ્લિક ટ્રાન્સપોર્ટ, મેં જાહેર પરિવહન માટેનું વાહન છે પકડ્યું। એન્ડ વેન્ટ બેક હોમ, એન્ડ એટલે અને, વેન્ટ ટુ ગો એટલે જવું, એનું ભૂતકાળનું રૂપ છે, વેન્ટ એટલે ગયો, બેક એટલે પાછો, હોમ એટલે ઘરે। એન્ડ વેન્ટ બેક હોમ, અને ઘરે પાછો ગયો। આઈ કોટ એ પબ્લિક ટ્રાન્સપોર્ટ એન્ડ વેન્ટ બેક હોમ, મેં જાહેર પરિવહનનું વાહન પકડ્યું અને ઘરે પાછો ગયો। એટ હાફ પાસ્ટ નાઇન આઈ રિટર્ન ટુ ધ ઓફિસર। એટ હાફ પાસ્ટ નાઇન, હાફ પાસ્ટ નાઇન એટલે 9:30 વાગ્યે। એટ હાફ પાસ્ટ નાઇન એટલે 9:30 વાગ્યે આઈ રિટર્ન્ડ, ટુ રિટર્ન એટલે પાછું ફરવું, આઈ રિટર્ન્ડ એટલે હું પાછો ફર્યો, ક્યાં, ટુ ધ ઓફિસર, ઓફિસર પાસે અથવા અધિકારી શ્રી પાસે। એટ હાફ પાસ્ટ નાઇન આઈ રિટર્ન ટુ ધ ઓફિસર, 9:30 વાગ્યે હું અધિકારી પાસે પાછો ફર્યો। આઈ શોડ હિમ માય ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ। આઈ શોડ, ટુ શો એટલે બતાવવું, એનું ભૂતકાળનું રૂપ છે શોડ, મેં બતાવ્યા, હિમ એટલે તેને, માય ડ્રાઇવિંગ લાઇસન્સ, મારું ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો વાહન ચલાવવા માટેનો પરવાનો, એન્ડ પેપર્સ, અને પેપર્સ। આઈ શોડ હિમ માય ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ, મેં તેને મારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર્સ બતાવ્યા। I paid the fine and collected my bike. I paid, to pay એટલે ચૂકવવું, એનું ભૂતકાળનું રૂપ છે paid એટલે મેં ચૂકવ્યું, the fine, fine એટલે દંડ। I paid the fine, મેં દંડ ચૂકવ્યો, and collected, to collect એટલે પરત મેળવવું અથવા તો એકઠું કરવું કે એકત્રિત કરવું, અહીંયા મેળવ્યું, and collected અને મેળવી, my bike એટલે કે મારી બાઇક। આઈ પેડ ધ ફાઇન એન્ડ કલેક્ટેડ માય બાઇક, મેં દંડ ચૂકવ્યો અને મારી બાઇક છે મેળવી। વેન આઈ કિક્ડ માય બાઇક અગેન, વેન એટલે જ્યારે, આઈ કિક્ડ, ટુ કિક એટલે લાત મારવી, પણ અહીંયા આપણે કિક એમ વાપરશું। વેન આઈ કિક્ડ માય બાઇક, જ્યારે મેં મારી બાઇકને કિક મારી, ત્યારે, અગેન એટલે ફરી વખત। વેન આઈ કિક્ડ માય બાઇક અગેન, જ્યારે મેં મારી બાઇકને ફરી વખત કિક મારી, ત્યારે એટલે કે મેં મારી બાઇક ફરી વખત શરૂ કરી ત્યારે। ધ ટાઈમ વોઝ 9:15, ધ ટાઈમ એટલે કે સમય, વોઝ એટલે હતો, 9:15, 9:15 એટલે 9:15। તો વેન આઈ કિક્ડ માય બાઇક અગેન, ધ ટાઈમ વોઝ 9:15, જ્યારે મેં મારી બાઇકને ફરી વખત કિક મારી, એટલે કે જ્યારે મેં મારી બાઇક ફરી વખત શરૂ કરી, ત્યારે સમય છે 9:15 થયો હતો। લેટ, વેરી લેટ, લેટ એટલે કે મોડું, વેરી લેટ એટલે કે ખૂબ જ મોડું, લેટ, વેરી લેટ, મોડું, ખૂબ મોડું।
I knew my boss will be very angry. I knew to know એટલે જાણવું ભૂતકાળનું રૂપ છે knew. હું જાણતો હતો my boss એટલે મારા boss will be. To be એટલે બનવું will be એટલે બનશે very angry એટલે ખૂબ ગુસ્સે. I knew my boss will be very angry. હું જાણતો હતો કે મારા બોસ છે ખૂબ ગુસ્સે થશે. So I draw the rest of the road like hell. So એટલે તેથી I draw to drive એટલે ચલાવવું એનું ભૂતકાળનું રૂપ છે draw એટલે ચલાવ્યું. So I draw તેથી મેં ચલાવી એટલે કે બાઇક ચલાવી ધ રેસ્ટ ઓફ ધ રોડ. ધ રેસ્ટ ઓફ ધ રોડ એટલે બાકીના રસ્તા પર. લાઇક હેલ, લાઇક એટલે ની જેમ, સેની જેમ, હેલ નરકની જેમ. તો સો આઈ ડ્રો ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઇક હેલ. તેથી મેં બાકીના રસ્તા પર બાઇક છે એ નરકની જેમ ચલાવી. When I arrived at my office, when એટલે જ્યારે, I arrived to arrive એટલે આવી પહોંચ્યું, I arrived એટલે હું આવી પહોંચ્યો, at my office એટલે મારી ઓફિસે. When I arrived at my office, જ્યારે હું મારી ઓફિસે આવી પહોંચ્યો ત્યારે, I was surprised, to be surprised એટલે અચરજ પામવું, નવાઈ પામવું. I was surprised એટલે કે હું અચરજ પામ્યો, મને આશ્ચર્ય થયું. When I arrived at my office, I was surprised. જ્યારે હું મારી ઓફિસે આવી પહોંચ્યો ત્યારે મને અચરજ થયું એટલે કે નવાઈ લાગી. The gate of the office was closed. The gate એટલે કે દરવાજો, of the office એટલે ઓફિસનો, was એટલે હતો, closed એટલે કે બંધ. The gate of the office was closed. ઓફિસનો દરવાજો બંધ હતો. ધ મેન ડોર વોઝ ઓલ્સો ક્લોઝડ. ધ મેન ડોર, ધ મેન એટલે મુખ્ય, ડોર એટલે બારણું અથવા દરવાજો, વોઝ એટલે હતો, ઓલ્સો એટલે પણ, ક્લોઝડ એટલે બંધ. ધ મેન ડોર વોઝ ઓલ્સો ક્લોઝડ. મુખ્ય બારણું પણ બંધ હતું. ધેન આઈ રિયલાઇઝ ધ મિસ્ટેક. ધેન એટલે પછી. આઈ રિયલાઇઝડ, ટુ રિયલાઇઝ એટલે ભાન થવું અથવા ખબર પડવી, ખ્યાલ આવવો. ધેન આઈ રિયલાઇઝ, પછી મને ખબર પડી, સેની, ધ મિસ્ટેક. મિસ્ટેક એટલે ભૂલ. તો ધેન આઈ રિયલાઇઝ ધ મિસ્ટેક, પછી મને ભૂલની ખબર પડી એટલે કે પછી મને ભૂલ સમજાણી. આઈ ચેક ધ ડે ઓન માય સેલ ફોન. આઈ ચેકડ, ટુ ચેક એટલે તપાસવું. આઈ ચેકડ એટલે મેં તપાસ્યો. ધ ડે એટલે કે દિવસ. ઓન માય સેલ્ફ ફોન, ઓન એટલે પર, સેના પર, માય સેલ્ફ ફોન, મારા સેલ્ફ ફોન પર. આઈ ચેક ધ ડે ઓન માય સેલ્ફ ફોન, મેં મારા સેલ્ફ ફોન પર દિવસ તપાસ્યો. ઇટ વોઝ સન્ડે. ઇટ વોઝ એટલે હતો, સન્ડે એટલે કે રવિવાર. તો આઈ ચેક ધ ડે ઓન માય સેલ્ફ ફોન, ઇટ વોઝ સન્ડે. મેં મારા સેલ્ફ ફોન પર દિવસ તપાસ્યો, રવિવાર હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ સ્ટોરી છે પૂર્ણ કરી. આગળના પાર્ટમાં આપણે આ સ્ટોરીના પ્રશ્નો જોશું.